નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિજ્ઞાનમાં પેજ નંબર એકસો ને અઠ્ઠાવન પર આપણે પહોંચ્યા હતા વમી જૈવ ખાતરો ત્યાંથી આપણે આગળ જોઈશું આગળ આપણે જોઈ ગયા કે કચરા જે અલગ અલગ પ્રકારે આપણે સમૂહ એક સમૂહ બે કરી રીતે કચરાને અલગ કરવો અને કઈ રીતે એનો ઉપયોગમાં લેવો કચરાને એ આપણે આગળ જોયું હતું કે અમુક કચરા છે અમુક કચરો છે જે સુકાઈ જાય પછી ખાતર તરીકે આને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ તો એનો આપણે ખાતર તરીકે ઉપયોગમાં લેવો જોઈએ જેથી કરીને એ કચરાનો એ કચરો આપણને નુકસાન પણ ન કરે અને એ ખાતર આપણે વનસ્પતિ નવી વનસ્પતિ કે નવા વૃક્ષો ઉગાડવા માટે પણ એને ઉપયોગમાં લઈ શકીએ અને એના કારણે ઝાડવાઓ પણ વધશે ત્યારબાદ આવે છે સોળ પોઈન્ટ બે તમારું વર્મી જૈવ ખાતરો બધા પોતાની પાઠ્યપુસ્તકમાં જોતા રહેશે સાથે આપણે વનસ્પતિને ખાતર આપીને તેના મિત્ર બનવું જોઈએ વનસ્પતિને આપણે ખાતર આપીશું તો એનામાં અમુક પોષક તત્વો જે જરૂરી છે એ મળી રહેશે અને એ એની વૃદ્ધિ થશે કારણ કે આપણને ખબર જ છે કે વનસ્પતિ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે ખાતર બનાવીને આપણે સ્વયં પોતાના પણ સાચા મિત્ર બની જઈશું ખાતર બનાવશું એટલે વનસ્પતિ સાથે મિત્ર બનશું મિત્ર બનશું એટલે કે સ્વયં પોતાના પણ સારા મિત્ર બનશું કારણ કે વનસ્પતિ આપણા માટે જ ઉપયોગી છે મિત્રો વિશે વાત કરતી વખતે શું તમે એ જાણો છો કે અળસિયું ખેડૂતનું મિત્ર કહેવાય છે તમને ખબર હોય કે ખેતરમાં અળસિયા નીકળતા હોય છે એમાં ચોમાસું હોય એટલે જમીનમાંથી અળસિયા બહુ નીકળે કારણ કે જમીનમાં અળસિયા એક ખાતર તરીકે કામ કરે છે એટલે કે છે કે જો ખેડૂત લોકોએ પાક વાવ્યો હોય અને ખેતરમાં જો જમીનમાંથી અળસિયા નીકળે ને તો એ પાક સારો થાય એટલા માટે ખેડૂતના મિત્ર કહેવાય ચાલો હવે તપાસ કરીએ કે અળસિયાની એક પ્રજાતિ લાલ અળસિયા ખાતર બનાવવાની ક્રિયામાં કઈ રીતે ઉપયોગી છે એક પ્રજાતિ લાલ અળસિયાની એક પ્રજાતિ છે એ ખાતર બનાવવા માટે કઈ રીતે ઉપયોગી છે એ આપણે હવે જોશું આગળ લાલ અળસિયાઓની મદદથી ખાતર બનાવવાની આ ક્રિયાને વમી કમ્પોસ્ટિંગ કહે છે તમને વ્યાખ્યા તરીકે પૂછાય વમી કમ્પોસ્ટિંગ એટલે શું તો કે ખાતર લાલ અળસિયાની મદદથી જે આપણે ખાતર બનાવીએ છીએ એ ખાતર બનાવવાની ક્રિયાને વમી કમ્પોસ્ટિંગ કહે છે અથવા તો વમી જૈવ ખાતર બનાવવાની ક્રિયા કહે છે વમી કમ્પોસ્ટિંગની મદદથી આપણે આપણી સ્કૂલમાં પણ ખાતર બનાવવાનો પ્રયાસ કરી શકીએ છીએ પ્રવૃત્તિ આપેલી છે હવે એ પ્રવૃત્તિ જોઈ લઈએ કઈ રીતે ખાતર બનાવી શકીએ જુઓ ચાલો એક ખાડો લગભગ ત્રીસ સેન્ટીમીટર જેટલો ઊંડો ખોદવાનો અથવા તો કોઈ લાકડાનું બોક્સ કોઈ એવી જગ્યાએ મૂકો જ્યાં બહુ ગરમી કે બહુ ઠંડી ન હોય આવા સ્થાન વિશે તમે શું વિચારી રહ્યા છો કે જ્યાં સીધો તડકો નથી પડતો ત્યાં આપણે એ મૂકવાનું છે હવે ખાડા અથવા બોક્સમાં આપણા લાલ અળસિયા માટે આરામદાયક ઘર બનાવીએ ખાડા અથવા બોક્સમાં તળિયામાં એક ઝાડ અથવા મરઘા જાળી પાથરી દો તમે વિકલ્પ તરીકે રેતીનો સામે છે રેતીનો એક અથવા બે સેન્ટીમીટર થર પણ લગાવી શકો હવે રેતી ઉપર શાકભાજી અથવા ફળોનો નકામો કચરો પાથરી દો જે નકામો કચરો છે લીલા શાકભાજી છે કે ફળો છે કે પાંદડા છે સુકાઈ બધો પાથરી દો તમે લીલા પરણો વનસ્પતિની ડાળીઓના ટુકડા તો પર પાથરી શકો જો કે ચડકતા પ્લાસ્ટિક કોટેડ પેપર માટે લગાવવા આ માટે લગાવવા નહીં રેતી અથવા તારની જાળી પર પ્રાણીઓનું સૂકું છાણ પણ પાથરી શકો છો થોડું પાણી છાંટીને આ સપાટીને નરમ બનાવો મતલબ પોચી બનાવો ધ્યાન રાખો કે પાણી વધારે ન પડે તે વહેલા તે વહેવા લાગે એટલું પાણી ન હોવું જોઈએ પાણી પણ માપસરનું હોવું જોઈએ કચરાની સપાટીને દબાવશો નહીં એને દબાવવાની નહીં તેને પોચી જ રહેવા દેવો જેથી તે સપાટીમાં પર્યાપ્ત માત્રામાં હવા અને ભેજ બની રહે એમાં એને ખોલી રાખવાની દબાવી અને દબાવી દેવી નહીં વધારે કચરો દબી દબવી અને ભરવો નહીં હવે તમારો ખાડો લાલ અળસિયાઓના સ્વાગત માટે તૈયાર છે શું કર્યું તો કે ખાડો ખોઈ દો અથવા તો લાકડાનું બોક્સ લીધું એમાં આપણે રેતી પછી શાકભા રેતી પાતરી દીધી અને એની ઉપર શાકભાજી કે ફળોનો કચરો રાખ્યો છે એમાં થોડું ઘણું પાણી છાંટવાનું છે બહુ વધારે પડતું એને દબાવવાનું નથી હવે એ લાલ અળસિયાના રહેવા માટેની જગ્યા તૈયાર થઈ ગઈ છે કેટલાક લાલ અળસિયા ખરીદીને તેને તમારા ખાડામાં રાખો હવે તેને શણનો કોથળો અથવા ઘાસથી અળવેથી ઢાંકી દો બહારથી અળસિયા લઈ અને એમાં નાખવાના થોડા પહેલાં પછી એને શણનો કોથરો હોય આપણો એના વડે ઢાંકી દેવાના પછી શું કહે છે કે તમારા લાલ અળસિયાઓને ખોરાક જોઈશે કોઈ પણ પ્રાણી સજીવ છે એટલે એને ખોરાક તો જોશે જ તો તમે તેને ફળ તથા શાકભાજીનો કચરો કોફી તથા ચા ગળિયા પછી વધેલી ચાના કૂચા અથવા તો ખેતર તેમજ બગીચામાં રહેલા નિંદણ તમે એને આપી શકો આ ખાડામાં આ ખોરાકને લગભગ બે થી ત્રણ સેન્ટીમીટર ઊંડાએ દબાવી રાખો મીઠું તેલ બનેલ પદાર્થ ભોજન સ્વરૂપે લાલ અળસિયાઓને ન આપો તો વધુ સારું શું અથાણું તેલ હોય મીઠું હોય શરકો હોય કે દૂધના બનેલ પદાર્થ હોય એ નહીં આપવાના આવા ખોરાકને તે ખાડામાં નાખવાથી તેમાં રોગજન્ય સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય છે શું થાય તો કે આવી વસ્તુ હોય એનાથી બેક્ટેરિયા ઉત્પન્ન થાય અને જે રોગ માટે રોગ ઉત્પન્ન કરે છે એટલે એવું નાખવાનું નહીં પાંદડા લીલા શાકભાજી એવું બધું નાખી શકો આવા તે ખાડામાં તેમાં રોગજન્ય ઉત્પન્ન થઈ જશે કેટલાક દિવસો પછી ખાડામાં રહેલા પદાર્થોને ધીમે ધીમે હલાવતા રહો તથા તેની ઉપરની સપાટીને પણ હલાવતા રહો એને હલાવવાનું છે અને લાલ અળસિયાઓમાં દાંત હોતા નથી તેમાં એક વિશિષ્ટ સંરચના હોય છે જેને

જો તમે ઈંડાના કવચ અથવા તો સમુદ્રી શંખનો ભૂકો આહાર સાથે ભેગો કરી દેશો તો તે ખોરાક સાથે પેંચણીમાં પહોંચી જાય છે અને ખોરાકને દડવામાં તેની સહાયતા કરે છે કોઈ પણ લાલ અળસિયું એક દિવસમાં પોતાના શરીરના વજન બરાબર આહાર ખાય છે કેટલો ખોરાક ખાય છે તો કે એના વજન જેટલો લાલ અળસિયા વધારે ગરમ કે ઠંડા વાતાવરણમાં જીવંત રહી શકતા નથી તેને પોતાની આજુબાજુ ભેજની આવશ્યકતા હોય છે તમે જોજો આપણી જમીન હોય અત્યારે હાલ આપણે જમીન ઉપર હોય 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 પરંતુ એ ક્યાં તો કે ભેજવાળી જગ્યા હોય ને ત્યાં જોવા મળે તમારા અળસિયાઓની વ્યવસ્થિત દેખરેખ રાખશો તો એક મહિનામાં તેની સંખ્યા બમણી થઈ જશે આપણે અળસિયા બહારથી ત્રણ કે ચાર નાખા હોય પછી આપણે એની દેખભાળ આ રીતે જો નાખશું એને જમવાનું ખાવાનું પૂરતું આપણે લીલા શાકભાજી કે કચરો આપણો સૂકો એને દેતા રહેશું તો એ ધીરે ધીરે એની સંખ્યા બમણી થઈ જશે અને ત્રણ ચાર તમારા ખાડાનું સાવધાનીપૂર્ણક અવલોકન કરો શું તમારા ખાડામાં માટી જેવો પોચો પદાર્થ દેખાય છે હવે તમારું જૈવિક ખાતર તૈયાર છે તમને ખાતર બની ગયું હવે પછી ત્રણ ચાર અઠવાડિયા પછી તમે જુઓ એટલે એમાં ખાતર બની જશે અને એ કેવું જૈવિક ખાતર કારણ કે આપણે ખુદ બનાવેલું છે આ ખાડાની એક ખૂણા પર આહાર સ્વરૂપે કેટલો કચરો નાખો મુખ્યત્વે અળશી અન્ય ભાગોને છોડીને ખાડાના આ ભાગમાં સ્થળાંતરિત થઈ જશે બીજા ભાગોમાંથી હવે ખાતરને કાઢી શકો છો કેટલાક કલાકો સુધી તેને તડકામાં સુકવો તમારું જૈવિક ખાતર જૈવ ખાતર ઉપયોગ માટે તૈયાર છે રેડી આ રીતે આપણે જૈવ ખાતર આપણે બનાવી શકીએ અને આ ખાતર એ કોઈ પણ પાક ઉગાડવા માટે ખૂબ જ મહત્વનું છે જો આ ખાતર મળી રહે અળસિયાનું તો એ પાકની ઉત્પાદન સોરી પાકને પૂરતા પોષક તત્વો મળી રહે છે અને એ પાક સારો ઉગે છે ખાડાના આ બચેલા ભાગમાં વધારે કૃમિઓ છે તમે તેનો ઉપયોગ વધારે ખાતર બનાવવા માટે કરી શકો છો અથવા તમે તેને કોઈ ખાતર બનાવતી વ્યક્તિને આપી શકો છો તમે કોઈ બીજા ખાતર બનાવતા હોય એને પણ તમે આપી શકો છો કૃમિઓ મતલબ નાના નાના જીવાત જે તમે ખાતર બનાવતા હોય એને આપી દીઓ એટલે એ એના ખાતરમાં ઉમેરી શકે આ ઉત્તમ વર્મી જેવ ખાતર એટલે કે વમી કમ્પોસ્ટનો તમે તમારા કુંડા બગીચા અથવા તો ખેતરમાં ઉપયોગ કરી શકો છો જેથી કરીને આપણે ન્યાવ આવેલા વૃક્ષો સારી રીતે વૃદ્ધિ થઈ શકે શું આ રીતે કચરામાંથી ઉત્તમ પદાર્થ તૈયાર કરવા જેવું છે જેવું નથી કારણ કે તમારામાંથી જેની પાસે મોટા મોટા ખેતરો છે તે મોટા ખાડાઓમાં વોમી કમ્પોસ્ટ બનાવીને પરીક્ષણ કરી શકે છે તેનાથી તમારા ઘણા રૂપિયા પણ બચી જશે કે તમે મોંઘું રાસાયણિક ખાતર ખરીદવા માટે ખર્ચ કરો છો તે શું કહે છે કે આપણે જે બહારથી ખાતર લેતા હોઈએ છીએ જે રાસાયણિક ખાતર હોય છે કેમિકલ્સવાળું એ ખાતર આપણે લેવું જવું પડશે નહીં અને એ ખાતર તો પૈસા દે અને મોંઘું હોય છે એ આપણે ખેતર ખેતરોમાં નાખીએ છીએ પરંતુ જો આ રીતે તમે ઘરે તો આપણે કચરો હોય જ છે ખબર જ છે તો આ રીતે તમે ખાડામાં કચરો નાખી અને એ વર્મી કમ્પોઝ્ડ ખાતર તૈયાર કરી અને તમે જો ખેતરમાં તમારા વાવો જે પાક વાવેલો છે એમાં તમે ઉમેરો તો તમારો પાક સારો પણ થશે અને તમારી પાકની ઉત્પાદન ક્ષમતા પણ વધી જશે અને તમારી જમીન ખાતરવાળી વ્યવસ્થિત રીતે સારી સારો પાક આપણને આપણી જમીનમાંથી મળી રહેશે આપણા પૈસા પણ બચી જશે કારણ કે રાસાયણિક ખાતર આપણે એમાં નાખવું પડશે નહીં ત્યાર પછી છે વિચારો અને ફેંકી દો ત્યાંથી આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું અહીંયા સુધી આપણે રાખીશું અસ્તુ જય હિન્દ હા જેટલું ચાલે છે ડેલીનું એટલું રોજ પહેલાં પાઠ્યપુસ્તકમાંથી વાંચતા રહેજો હું ક્લાસમાં પણ તમને કહેતી રહેતી હતી કે પાઠ્યપુસ્તક પહેલાં તમારે મહત્ત્વ આપવાનું પછી બીજા રેફરન્સ બુક આપણી એ સેમ છે કે કોઈ પણ હોય એને પછી જોવાનું કારણ કે પાઠ્યપુસ્તક તમારું પહેલાં કામ આવશે પાઠ્યપુસ્તકમાંથી પણ એવા પ્રશ્નો હોય છે જે પૂછાઈ શકે એટલે આપણે એ રીતે તૈયારી પહેલેથી જ કરતું રહેવાનું છે એટલું ચાલે છે ડેઇલીનો આપણો બહુ મોટો વિડીયો નથી હોતો એટલે આપણે એક ટોપિક કે બે ટોપિક આપણે જેટલું ચાલ્યું એટલું આપણે ડેઇલીનું એકવાર લખી લેવાય રફ બુકમાં અને એકવાર વાંચી લેવું જેથી કરીને તમને એના અંદરના પ્રશ્નો જે ઊંડાણ સહિત છે એ આપણને સમજી શકાય અને તમે ક્યારેક પૂછાય તો તમે લખી પણ શકો અહીંયા સુધી આપણે રાખીશું As duas janeiras.